નખત્રાણા તાલુકાના પર વિસ્તારના ખેડૂતોએ મગફળી એરંડા કપાસ ઇસબ ગુલની સાથે હવે નવતર પ્રયોગ કરી સકરટેટીનું ભર શિયાળે વાવેતર કરી ખેતીને કેમ વધુ પાક મળે એ માટે કિસાનોએ કમર કસી રહ્યા છે વાત છે આ વિસ્તારના નાગવીરી ગામના ખેડૂતોની કચ્છમાં સકરટેટીનું ઉત્પાદન ઉનાળામાં થતું હોય છે આ ગામના ખેડૂત અગ્રણી ચંદુભાઈ લીમાડીએ કહ્યું હતું કે ઉનાળાના અંતમાં સકરટેટીનું વાવેતર કર્યું અને શિયાળાની શરૂઆતથી પૂરી સિઝન સકરટેટી લોકોને ખાવા મળશે અહીંની જમીન વાતાવરણ પાણી બધું સકરટેટીને માફક આવે છે જેથી અમોએ આ જોખમ લીધું છે અત્યારે અમોને લાગી રહ્યું છે કે અમને સફળતા જરૂર મળશે ઉત્પાદન સારું છે પણ આ માલને વેચાણ માટે તકલીફો વેઠવી પડે છે કેમ કે નખત્રાણા તાલુકામાં માર્કેટ યાર્ડ ન હોવાથી ખેડૂતોને તકલીફો પડે છે પૂરતા ભાવો નથી મળતા આ સકરટેટીની મીઠાશ પણ ઉનાળા જેવી જ છે જેથી લોકો તે વધુ પસંદ કરે છે માર્કેટમાં સકરટેટી ચાલીસ રૂપિયામાં વેચાય છે પણ અમને પૂરતા ભાવ ન મળવાથી ડાયરેક્ટ ગુજરાતના અમદાવાદ આણંદ સુરત લીંબડી રાજકોટ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર વગેરે વિસ્તારમાં ટેમ્પો અને ટ્રાવેલ્સ દ્વારા મૂકવામાં આવે છે ચંદુભાઈ લીંબાણીએ વીસ એકરમાં સકરટેટીનો પાક કર્યો છે તેમનું માનવું છે કે આ પાક બે મહિનાના સુધી ચાલશે તો આજ ગામના ખેડૂત એવા હરિભાઈ કેસરાણીએ સકરટેટીના પાકને સારો ગણાવ્યો હતો કેમ કે આ પાક રોકડીઓ પણ છે અને ભલે વેચાણમાં થોડી તકલીફો પડે છે પણ અન્ય પાક કરતાં વધુ વળતર મળે છે આ વિસ્તારના રસલિયા ગામના ખેડૂત કલ્પેશભાઈ સચદે મોટા પાયે સકરટેટીનું વાવેતર કર્યું છે તેમણે કહ્યું હતું કે જો પૂરતા ભાવ મળી જાય તો આ પાક ખેડૂતો માટે લાભદાયી થઈ શકે છે આ વિસ્તારના ગડાણી રવાપર ખીરસરા રસલિયા નાગવેરી વિસ્તારના ખેડૂતો ભરશિયાળામાં કચ્છ તેમજ ગુજરાતના લોકોને આખો શિયાળો મોઢું મીઠું કરાવતા રહેશે સખરટેટીના પાકમાં નેવું ટકા દેશી ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ વધુમાં વધુ ગૌમૂત્રનો વપરાશ કરવામાં આવ્યો છે આ અંગે ખેડૂતોએ જનજડુષ સાથે વાત કરી હતી હું છું અત્યારે નખલનો તાલુકાના

આ નખત્રાણાનો કાંઈ પણ કરી શકવામાં જાણીતા છે ત્યારે અહીં નખત્રાણાના આ નાગવીરી ગામમાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ ખેતરની અંદર જે કડકડતી ઠંડી આવી રહી છે એના પહેલાં આ કચ્છના લોકોને તેમજ ગુજરાતના લોકોને સકરટેટી એક મીઠાશ ભરી જે આ સીઝન નથી અત્યારે સકરટેટીને સકરટેટીની સિઝન આમ તો ઉનાળામાં હોય છે પણ કચ્છના ખેડૂતો કાંઈક નવું કરવા માટે જાણીતા છે એમને આ રિક્ષ લીધો છે આ નખત્રા તાલુકાના એક ખેડૂત આગેવાન જેમણે આ મબલખ પાક કર્યો છે કચ્છના ખેડૂતો બગાયતી તરફ વળ્યા છે પહેલા તો આમ તો મગફળી મુખ્ય પાક હતો તે સાથે ઈસબગુલ પણ કરતા હતા પણ સમયની માંગ સાથે અને મોંઘવારી અને જે ભાવ ન મળવાના કારણે અને પાણીના સ્ત્રોત નીચા જવાના કારણે

આપણે સકરટેનો પાક કરે છે તમને કેવી રીતે વિચાર આવ્યો અમારે ગામમાં ઉનાળુ મોસમમાં અને ચોમાસાની સિઝનમાં ખેડૂતભાઈઓ મગફળીનું વાવેતર કરેલ હતું અને તેમને ખૂબ જ સારું એવું ઉત્પાદન મળેલ હતું એ જોઈને અમને એક એવો વિચાર આવ્યો કે આપણે આ સકરટેટીના પાકને શિયાળાની સિઝનમાં પણ એક ટ્રાય કરીએ કે જેથી આપણે એવી સારી એવી વળતર મળી રહે અને એક તો કે આ મલ્ચિંગ ઉપર જ આનું વાવેતર કરેલ છે એટલે અમારે ત્યાં પાણીની બહુ કમી છે એ પાણી ઓછા પાણી કેમ વધુ ઉત્પાદન અને આપણે ફાયદો થાય એ વિચારી અને આ નવું સગર નું વાવેતર અમે છે ની અંદર કેટલા ટીડીએસ પાણી જોઈએ છીએ આપણે પંદરસો થી બે હજાર ટીડીએસ સુધીનું પાણી મલ્ચિંગ જો પાથરેલી હોય તો આ ટેટીમાં ચાલે છે આપણે જે આ સગડ કર્યું કરી છે તો એની અંદર આપણે જે આપણો પાક છે બે થી અઢી મહિનાની અંદર પૂર્ણ થઈ જાય છે અને બહુ એટલી બધી દવાની કે કોઈ જાણવાની જરૂર નથી રહેતી અમે તો આ ગૌમૂત્ર આધારિત જ લગભગ ટેટી ઉત્પાદન લીધેલ છે એની સાથે ગૌમૂત્ર સાથે બીજા અન્ય આપણે દવાઓનો ઉપયોગ કરો છો આપ બહુ જે દવાઓનો ઉપયોગ કર્યો હશે તે ઓર્ગેનિક દવાઓનો જ ઉપયોગ કરેલ છે કોઈ બહુ દવાનો પણ ઉપયોગ કરેલ નથી તો તમને આ સકરટેટી આપ કરી છે અને તમને અત્યારે આ પાક અમે પણ જોઈ રહ્યા છીએ તો તમે એનો સપ્લાય કેવી રીતે કરશો આપણે આ સકરટેટીમાં અહીંથી અમદાવાદ સુરત વડોદરા આણંદ અને ભુજ સુધી ટ્રાવેલ્સ દ્વારા મોકલીએ છીએ કે જેથી આની બજારમાં આજની આ ઓર્ગેનિક સેક્યુટી ત્યાં લોકોને મળી રહે એ હિસાબે થોડાક અમને પણ ભાવ મળી રહે એટલા માટે દૂર દૂર સુધી ગુજરાતમાં પહોંચાડીએ છીએ તો એના આપણે શું તમને ભાવ મળે છે ને આપણે તો અત્યારે તો આનો પાંત્રીસ થી ચાલીસ રૂપિયા બજારની અંદર અમને મળી રહ્યા છે એનો આપણે ખર્ચો અંદાજીત ખર્ચો કેટલો લાગે છે શું એને કેવી રીતે આપણે તમને આ પોસાય છે આ ખર્ચામાં પોસાવવામાં તો આની અંદર આ મલ્ચિંગનો અને ડ્રીપ સિસ્ટમ અને આનું બિયારણ પણ બહુ મોઘું આવે છે એટલે કરવી તો બહુ મોગી છે છતાં પણ દુષ્કાળના વર્ષમાં કઈક ને કઈક કરવું તો પડશે જ ને તમે અન્ય પાકો છોડીને સકટ પસંદ કરીએ આપણે અમારો થોડોક ગામની અંદર અમારામાં પહેલા વાવેતર થયેલ હતું શિયાળુ સિઝન તો અમે બે ચાર મિત્રોએ એ જ પ્રયાસ કરેલ છે પરંતુ ઉનાળાની સિઝનમાં ઘણા બધા ખેડૂતો કે જેમની પાસે પાણીના સ્ત્રોત ઘણા બધા ઓછા છે તેઓ આ ડ્રીપ સિસ્ટમથી અને મલ્ચિંગ પાતરી અને સગટેટી વાવેતર કરશે અત્યારે જે આ જોઈ રહ્યા છીએ આવી આ કેટલા કેટલા વકીલાની વજનની હોય છે આ અમારે સરેરાશ ચારસો થી પાંચસો ગ્રામ ના લેવલની આ શિયાળાની સીઝનમાં ઉત્પાદન લઈ રહ્યા છીએ તો એનું આપણે ઉત્પાદન માટે અત્યારે તમે ઉનાળા અને શિયાળા મગફળીમાં મીઠાશમાં કઈ ફરક રહે છે આપણે જનરલ રીતે ઉનાળામાં જ સગરટેટીની મીઠાશ આવતી હોય છે પરંતુ અમે થોડીક વિશેષ ટ્રીટમેન્ટ આપી છે તો ઉનાળાથી પણ વિશેષ અત્યારે મીઠાશ અમારી આ સકરટેટીમાં છે તો તમે હવે આ સકટરીને મુખ્ય પાક માટે લઈ જશો આપણે ભવિષ્યમાં જો આની બજાર અમને કાયમને માટે આવી જળવાઈ રહેશે તો કદાચ કાયમને માટે આનું વાવતર અહીંયા થતું રહેશે